મિત્રો આજે આપણે મેંદા વિશે વાત કરવાની છે મિત્રો અમારા અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડિયો પસંદ પડે તો લાઇક કરજો હવે મિત્રો આપણે સૌ કોઈ જાણીએ છીએ કે મેંદાનો જે લોટ છે તે ખરેખર ઘઉંમાંથી જ બને છે હવે આ મેંદાની ખાવાની સૌ કોઈ ના પાડે છે હવે એનું કારણ જે મેંદો જે છે તે ઘણા રોગને જન્મ આપે છે અને ખાસ કરીને જે કબજિયાતની જે તકલીફ થાય છે હવે તે આ મેંદામાંથી થાય છે અને ખરાબ કોલેસ્ટ્રોલને પણ આ મેંદો જન્મ આપે છે હવે મિત્રો આપણે જોઈએ કે મેંદો જે બને છે તે કેવી રીતે બને છે હવે આ મેંદો ખરેખર તો ઘઉંમાંથી જ બને છે હવે મિત્રો જે આ ઘઉં હોય છે હવે તેનો જે ઘઉંનું જે ઉપરનું પળ હોય હવે તેને કાઢી નાખવામાં આવે છે હવે આને પ્રોસેસ કરી આને કાઢવામાં આવે છે હવે આપણે અત્યારે સામાન્ય જાણકારી માટે જો જોઈએ તો જો આપણે ઉપરનું પળ જો આપણે કાઢી નાખીએ તો અંદર જે વાઈટ જે પળ હોય છે હવે તેનો મેંદો બને છે હવે આ ઉપરનું પડ કાઢી અને અંદરના પડનો જે વ્હાઈટ પડ હોય છે તેનું મેંદો બનાવવામાં આવે છે હવે જો આપણે ઉપરનું પડ જો કાઢી નાખીએ તો જે ફાઇબર હોય છે તે ઉપરના પડમાં જ હોય છે આપણે ઘઉંનું જે ઉપરનું પડ હોય હવે તેમાં જ ફાઈબર હોય છે હવે જો ફાઈબરને જો કાઢી લેવામાં આવે અને અંદરના ભાગમાંથી મેંદો બનાવે છે અને તેને પણ વધારે વ્હાઈટ કરવા માટે જે પ્રોસેસ કરે છે હવે તેના માટે કેમિકલનો પણ ઉપયોગ કરે છે હવે આ તમે જોઈ શકો છો કે વાઇટ જે કપડ હોય હવે તેમાંથી મેંદો બને છે અને તેને વધારે વાઇટ બનાવવા માટે કેમિકલનો ઉપયોગ કરે છે હવે આવો મેંદો જે ફાઇબર વિનાનો જે મેંદો છે હવે તે ખૂબ જ નુકસાન કરે છે હવે આ કબજિયાતને જન્મ આપે છે ખરાબ કોલેસ્ટ્રોલને જન્મ આપે છે હવે આવો મેંદો હાનિકારક છે આનો ઉપયોગ ન કરવો જોઈએ અને છતાં પણ જો તમારે મેંદાનો ઉપયોગ કરવો હોય તો ઘઉંનો જ લોટ હોય હવે તેને બારીક કપડાંથી ચાળી અને આપણે ઘરે પણ મેંદો બનાવી શકીએ છીએ હવે આ રીતે ઘરના મેંદાનો પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ થેન્ક યુ